કેસેટની દુનિયામાં ગૂંજતું એક નામ સ્ટુડિયો શિવ અને રસિક ખખર. જગદંબાને પ્રણામ કરીને રૂડી વાત માંડી. મેવાડની ધરતીની વાત, મહાપુરુષ રાણા પ્રતાપની વાત, અરવલ્લીથી આટકી જે શાહની સામે થયો, ચિત્તોડગઢથી છૂટતા રાણો રજળતો થઈ ગયો. રાણી અને રાજકુંવરો પછી જઈ વસ્યા વનવાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કેવો વખત આવ્યો હશે એ વીર પુરુષનો, કેવું અટંકીપણું, કેવું સત્યપણું પોતાનું, કોઈને નિમા નહીં. મેવાડની ધરતી પવિત્ર ધરતી, તીર્થધામની ધરતી છે. જે ધરતીની માથે અનેક સંતો થયા, અનેક ભક્તો થયા, અને ઘણા વીર પુરુષોએ કેસરિયા કર્યા છે હોય ધરતી માથે. કવિ કે મેવાડની ધરતીને લાખો વંદન હો, જ્યાં ઇતિહાસ બને, જ્યાં ઘટના સર્જાય, એવી મેવાડની ગૌરવવંતી ધરતીની વાત મહારાણા પ્રતાપની. હજી હાલમાં વર્તમાન કાળમાં તો રાણા પ્રતાપનું નામ લઈને હૈયામાં હરખ કમાઈ ની હો. ધન્ય છે વીરવર મહાપુરુષ તમને ધન્ય રાણા પ્રતાપ. ભારત દેશની ધરતીની માથે કેવા કેવા ઇતિહાસ પડ્યા એ આપણને મેવાડની ધરતી બતાવે. જોઈ લો એ સત્વાદી પુરુષો તમે, બાપા રાવળ, રાણા હમીર, રાણા રતનસિંહ, વીરવર સુરા, અરે રાણો કુંભો, રાણા કંસ અને રાણા ઉદેશી અને ઉદેશીના દીકરા રાણા પ્રતાપ. ઈ મહારાણા પ્રતાપની વાત સિસોદિયા કુળમાં ઈ વંશમાં તમે નજર કરો તો એક પછી એક વીર પુરુષો જન્મ્યા છો. ઇતિહાસના પાનાને સદાય ઉજળા રાખીને જેને અમર નામ નોંધાવ્યા છે, જ્યાં સુરવીરોની પરંપરા બંધાણી, જ્યાં વીર પુરુષોએ પધરામણી કરી, ઈ મેવાડની ધરતી અને ઈ પવિત્ર ધરતી માથે એક વાર રાજા શિલાજીત રણ મેદાનમાં કામ આવ્યા, યુદ્ધમાં કામ આવ્યા, મેવાડની ધરતીને માટે કામ આવ્યા. પછી રાજમહેલ હળગ્યો, રાજમહેલમાં આગ લાગી, રાણીઓએ તરત આજ્ઞા આપી દીધી દાસીઓને કે જાઓ, કોઈ રાજપુરોહિતના પતિને બોલાવો, કોઈ સતીમાને બોલી આવો, કોઈ સતીમાને બોલાવો, એટલે મારું અધૂરું કામ પૂરું થાય. આટલા શબ્દ સાંભળી દાસી નીકળી, સતીમાને બોલાવીને રાણીની પાસે લાવ્યા, રાજમહેલમાં સતીમા પધાર્યા.
પ્રાણી સાહેબ ઘણી ખમા પ્રાણી સતી મારે પગે લાગ્યા કેમ બેટા આજ મને બોલાવી સતીમાં મારે તમને એક વાત કરવી છે એક કામ છે હવે જીવાશે નહીં પછી આર્ય નારી જીવેલી સીતા જમીનમાં હમારે रंगमहल में रानिया बहुत रहे बोल सुने नहीं बानिया का दरबार में गुण का नाच नचे गुण देखो थानिया का नर नार मिली प्रजा पावन में ओ पाव पैसारा नी थानिया का जग जीवन जिन का पार पड़ा हो तो जीवन राजपुतानिया का हो वे जीवा से नहीं सती मां अमारा पति नी पासल अमारे सती थावू छे पण एक जवाबदारी होपू आ घोड़िया मां बालक सुकुने आप संभाली लो मां ઈ બાળકમાં પછી તમે મારી રૂડા સંસ્કાર રેડજો પણ બાળકના બાપની વેલી અને કાને પડવા દેતા નહીં સતીમાં કહે અરે રાણીબા શું છે બસ હવે રજપૂત ભીંગાણે મર્યા ને હું ક્ષત્રિયાણી છું મારે ને એને છેટું પડશે સતીમાં હવે વધારે કાંઈ નહીં કહું મારે મારો ધર્મ બજાવવો છે માં મારું બાળક એક વર્ષનું છે સતીમાં ઉજલી શિખામણ આપજો રજપૂત ની પાછળ વિદાય લઈ એકનો એક દીકરો છે એને માં નામ તો મેં પાડ્યું નથી પણ તમે એક એનું નામ પાડી દો એટલે મારું કામ પૂરું થાય અને બને ને તો સતીમાં એનું નામ કાળભોગ રાખજો આટલી વાત બની આમ નામ આપી એક વર્ષના દીકરાને ફોપીને રજપૂતાણી પોતાના જીવનનો અંત લાવે છે સતી થાય છે પાસે આજ કાળભોગ સિસોદિયા વંશના આદિ સ્થાપક છે અને જેને બાપા રાવળના નામે ગણાય છે અહીંયા એક વર્ષના દીકરાને લઈને સતીમાં પોતાના ઘરે આવે કહેવાનું આમ એક બ્રહ્મનો મેવાડનો બાળ રાજ પુરોહિતના આંગણે આવ્યો રાજ પુરોહિત જંગલમાં પર્ણકુટી બનાવીને રહે સતીમાં પુરોહિત બાળકને હાથે કાળભોગને હાથવે ધીરે 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 મોટો કરે ભાગવત ગીતાના પાઠ કરાવે સારા સંસ્કાર પાડીને એને વિદ્વાન બનાવવા રાજ પુરોહિત અને સતીમાં બે મહેનત કરે છે વિદ્વાન બને કોઈ મહાપુરુષ બને પણ એકવાર સતીમાને રાજ પુરોહિતને વિચાર આવ્યો ક્ષત્રિયનો બચ્ચો છે એકવાર સમરસિંહ નામના રાજપૂતને ભલામણ કરી કે આ કાળભોગને તમે ધનુષ વિદ્યા શીખવાડો સમરસિંહે કીધું કે આ તો બ્રાહ્મણ પુત્ર આને ધનુષ વિદ્યા કેમ શીખવાડવી ત્યારે સતીમાં બોલ્યા સમરસિંહ સાંભળો કાળભોગ બ્રાહ્મણ પુત્ર નથી એ તો ક્ષત્રિય પુત્ર છે રાજબીજ છે રાજા ચિલાજીતનો એક પુત્ર છે આટલી વાત સતીમાએ કરી રાજપૂત સમરસિંહ બોલ્યા કાંઈ વાંધો નહીં માં અસ્ત્ર શસ્ત્રની તમામ વિદ્યા શીખવાડીશ તમારા કોડ પૂરા થાય ના ના એવા બાળકને સમરસિંહ ધનુષ વિદ્યા શીખવાડે રણ મેદાનના પછી તો પાઠ ભણાવે છે હો ધનુષ વિદ્યા શીખવાડે રણ મેદાનના પાઠ શીખવાડે કાળભોગ હોશે હોશે સુમરસિંહ પાઠ વિદ્યા શીખે પણ કાળભોગ એક ઋષિની પાસે જાતા ઋષિ એટલે પોતાને જ્ઞાન ઉપદેશ બોધ એ ઋષિની પાસે કાળભોગ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવાર સાંજ ગુરુના દર્શને જાય જ્યારે જાય ત્યારે ઋષિ એમને એમ કહે કે હે કાળભોગ તમારે જે જોવે એ કાંઈક માગી લો મારે તમને કાંઈક આપવાની ઈચ્છા છે છતાં કાળભોગ ના પાડ્યા કરે ના ઋષિ મહારાજ મારે કાંઈ જોતું નથી બસ મારે આપની સેવા કરવી આપના પાસેથી જે કાંઈ મળે બસ એ વિદ્યા પાઠ શીખું છું તે પછી તેદી એક દિવસ કાળભોગને એ ઋષિ કહે છે કાળભોગ હવે આજ તું કાંઈક માગી લે કારણ કે કાલ હવે હું આ ધરતી ઉપર નથી
ઋષિએ સમાધિ ચડાવીને બોલ્યા, બેટા કાળભોગ ચિત્તોડ તારી વાટ જોવે છે, મેવાડનું સિંહાસન તારી વાટ જોવે છે, બાપ તું ચિત્તોડનો સ્વામી છો, તું મહાપુણશાળી મહાપ્રક્રામી મહાબલી વંશનો તું સ્થાપક છો, તું તારા વંશજો ચિત્તોડના સ્વામી બની રહેશે બાપ. ઋષિના મોઢામાંથી આવા શબ્દો નીકળી ગયા. હવે કાલથી આશ્રમે આવીશ નહીં બેટા, હું રહીશ નહીં, મારે કાલે સમાધિ લેવી, આ દુનિયા છોડીને હું જાઈશ, કાલે મારા શરીરનો ત્યાગ કરીશ. તારે ચિત્તોડ જીતવાનું છે, ચિત્તોડ તને મળશે, જા બેટા, આ મારો અંત સમયનો તને આશીર્વાદ છે. સંતના આશીર્વાદ મળે અને તારું ચિત્તોડ તને જેદી પોકારે ને બાપ, તેદી તું તારા ચિત્તોડ ની માથે દાજે બાપ, તારું કલ્યાણ થાજે. આટલું કઈ કાળભોગ ને ઋષિ આવો આશીર્વાદ આપી અંતર ધ્યાન. આજ કાળભોગ સિસોદિયા વંશના આદિ સ્થાપક છે અને જેને બાપા રાવણના નામે ગણાય છે. બાપા રાવણ અને કાળભોગી બંને એક જ છે. બાપા રાવલ સિસોદિયાના આદિ સ્થાપક મહાપુરુષ ઋષિના કહેવા પ્રમાણે અનેક વીર પુરુષોનું સંગઠન કરી એક દિના સમયે એને મેવાડનું રાજ પ્રાપ્ત કર્યું. આમ બાપા રાવલ વિજય મેળવ્યો. એમના બે મિત્રો ભીલ હતા, બાલી અને ગૌર, જેના હાથથી એને રાજતિલક કરવામાં આવ્યું. અને પછી તો સિસોદિયાના વંશમાં વારસોમાં જ્યારે જ્યારે રાજતિલક કરવાનો વારો આવે ત્યારે કોઈ પણ ભીલનો દીકરો આવીને રાજતિલક કરે એ ઠેઠ બાપા રાવળથી હાલ્યો આવે છે. બાપા રાવળ ભગવાન એકલિંગજી મહાદેવના અનંત ઉપાસક હતા, એનામાં આસ્થા હતી, એના વંશમાં એવી તો ભક્તિ હતી કે બાપા રાવળ ભગવાનની શંકરની પૂજા કર્યા વિના અન્નનો દાણો મોઢામાં નાખતા. અરે ભગવાન શંકર એકલિંગજી મહાદેવ એમના દર્શન કર્યા વિના એમને એક પાણીનું ટીપું પણ ખપતું નહીં. હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાન એકલિંગજી મહાદેવનું સ્મરણ કરતા હોય ઈ બાપા રાવલ. ઈ બાપા રાવલની ભક્તિ સિસોદિયા કુળમાં ઉતરી છે. સવારના પોરમાં બાપા રાવલ ઉઠે, પ્રભાતના પોરમાં કલાકોના કલાકો સુધી મહાદેવ એકલિંગજીનું સ્મરણ કરતા હોય, પ્રાર્થના કરતા હોય. ઈ બાપા રાવલના વંશમાં મહાપરાક્રમી પુરુષ ઉઠ્યા, વિક્રમસિંહ મેવાડની ગાદી ઉપર આવ્યા, પછી કરણસિંહ 14મી પેઢીએ એંગાજી આવ્યા, કરણસિંહ પછી 17સિંહ મેવાડપતિ બન્યા. બાપા રાવલના વંશજો આ 17સિંહના સમરસી રાણાની પદવી પામ્યા અને સિસોદિયાના વંશ તરીકે ઓળખાણ. એ પછી સમરસિંહના આવ્યા પછી જેટલા વીરો હતા એટલા બળવાન અને ધીરજવાન પુરુષો બધા થયા. સમરસિંહના મૃત્યુ પછી રાણા રતનસિંહ ગાંધી આવ્યા. રતનસિંહ બહુ ધીરજવાન કલા પ્રેમી શાસ્ત્ર પ્રેમી. રતનસિંહના રાણી પદ્મિની અનેક રજપૂતાણીઓની સાથે હળીમળીને રહેતા અને એ વખતમાં તો અનેક રજપૂતોએ ભાઈ કેસરિયા કર્યા હતા. પણ જ્યારે ચિત્તોડની ગાદીએ રણવીર આવ્યો, રણવીર એકવાર વિક્રમનું કાંસળ કાઢવા તૈયાર થયો. પછી પણ એને થયું કે હજી એક ગાદીનો વારસ થઈ જાય. કોણ? એ હતા રાજકુમાર ઉદેશી. જો ઉદેશીને હું મારી નાખું તો મારી ઉપર ગાદીનો વારસ રહે નહીં. ઉદેશીને મારવા માટે જ્યારે રણવીર તૈયાર થયો, રાજમહેલમાં હળિયું કાઢે, જોઈને દાસી દોટ કાઢી, હળી કાઢી, સાથ દીધો એ પન્ના,
પન્ના નામની દાસી રણવીર હમણાં ઉદેશીના કટકા કરી નાખશે. બેન, એ પન્ના નામની દાસી ઉદેશીને મોટો કરતી. જોજો જોજો, તમે મેવાડની ધરતીની જે દાસીઓ છે એના સમર્પણ કેવા છે. પન્ના દાસીને કહી છે, જો તું હમણાં રણવીરને રોકને તો હું મારો સમય હાંસવી લઉં. તાજમહેલમાં રણવીર ખુલ્લી તલવારે નીકળ્યો, ફાફા મારે છે રાજકુમારને ગોતવા, ભાળું કાપીને કટકા કરી નાખું. રણવીર ખુલ્લી તલવારે આવ્યો એટલે દાસીએ કીધું, પધારો મહારાજ, ક્યાં છે ઉદેશી? આ બાજુ પધારો, ખોટું બોલીને બીજા દરવાજે લઈ જાય, જો થોડોક સમય નીકળી જાય તો ઉદેશી બચી જાય. એમ કરતા કરતા ઓરડા દેખાડતા દેખાડતા ઘણો સમય વિતાવી દીધો. આ બાજુ દાસીએ પેટના દીકરાને ઉદેશીના કપડાં પહેરાવી અને પલંગ ઉપર હુવરાયો. હો, જોજો જોજો, આ મેવાડની ધરતી એની દાસી જોજો. પંડિતા દીકરાને ઉદેશીના કપડાં પહેરાવીને પલંગમાં હુવાર્યો. રણવીર આવ્યો, ક્યાં છે ઉદેશી? દાસીએ પંડિતના દીકરાને દેખાડ્યો કે આ રહ્યો ઉદેશી. કાળદાળ રણવીરે એક તલવારના ઝાટકેથી ઉદેશીનું માથું ઉતારી લીધું. કોનું? આ દાસીના દીકરાનું. કેવું સમર્પણ! ઉદેશીને ઉગારવા માટે દાસીએ પોતાના દીકરાનું બલિદાન દીધું. આ સમર્પણ છે મેવાડની ધરતી. કેવી છે મેવાડની સ્ત્રી, મેવાડની જનેતા! રણવીરને એમ થયું કે ઉદેશીને મેં મારી નાખ્યો છે, કામ પતી ગયું છે મારું. પણ પન્ના ત્યાંથી ઉદેશીને લઈ નીકળી ગઈ. તેથી એક જનેતાને પુત્રના થઈ ગયેલા કટકા માથે આહોડા પાડવાનો વખત નહોતો રહ્યો. ઉદેશીને લઈને દાસી ત્યાંથી નીકળી. દાસી બધું પામી ગઈ કે હવે રાજકુમાર ઉદેશીને મારે ગમે એ જગ્યાએ પહોંચાડી દેવો જોઈએ. અને પોગાડ્યો ભાઈ, આશાજીએ દાસીને કીધું, ધન્ય છે બેન. આશાજીની પાસે જ્યારે ઉદેશીને પહોંચાડ્યો, ઉદેશીને અને પન્નાને સંજયગઢ પહોંચાડી, ઉદેશીની દેખભાળ ત્યાં રાખે છે, મોટો કરે છે. એ જ ઉદેશી, મહારાણા ઉદેશી અને રાણા પ્રતાપ એ ઉદેશીના દીકરા થાય અને કાલી નરેશ અખેરાજના પુત્રી જયવંતીના કુખે પ્રતાપનો જન્મ થયો. એમના માતાજી જયવંતી, રાણા પ્રતાપનું બચપણ શૌર્યથી ભરેલું. હો, બુદ્ધિવાન, નાનપણથી અશ્વની સવારી કરતા, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા જાણતા, નાનપણમાં સુરવીરતાના જેણે પાઠ ભરેણા, ઈ મહારાણા પ્રતાપ. પ્રતાપનું શૌર્ય, પ્રતાપની ઉદારતા અને એના એક વચની પણા ઉપર મેવાડની ધરતીના એ લાડકા બની ગયા હતા ભાઈ. પણ બન્યું એવું, પ્રતાપના જે અપરમાં હતા ઓરમાનમાં, એને પ્રતાપની ઈર્ષ્યા બહુ થતી. માણસો એના વખાણ કરતા, અપરમાં ઈર્ષ્યા કરતી. ઈર્ષ્યા ખૂબ આવે, કારણ કે જો પ્રતાપ રાજગાદી માથે આવશે તો મારો દીકરો ખડી જશે. મહારાણા ઉદેશીના માનીતી રાણી નામ ધીરબાઈ હતું એમનું. એના રૂપમાં રાણા ઉદેશી મોહિત થયા હતા. પછી રાણી પ્રતાપની પાસે એવા એવા કામ કરાવતા કે એના પિતાજીની નજરમાંથી એ ઉતરી જાય, એને ઠબકો મળે. આવા કામ પોતાની અપરમાં કરાવે. એ પછી રાણા પ્રતાપે મેવાડની ધરતીને સુખી બનાવી દીધી. પણ આ બાજુ હુમાયુનો પુત્ર અકબર ઉભો છે અને હુમાયુ હતો અને અકબર એ અકબર છે. અને આમ જુઓ તમે તો અકબરનો ઇતિહાસ બહુ સારો નથી, કારણ કે દંભી હતી. પોતાની હદને વધારવા માટે બીજાની હદ પચાવી પાડવાની કુળ નીતિ અકબરમાં હતી.
પણ અકબર માણસ નહોતો. અકબરમાં ખુટલાય ભરેલી હતી, ઇતિહાસ કહે છે. અકબરે ઘણો દંભી વેશ ભજ્યો હતો. પહેલાના જયારે રજવાડા હતા ને ત્યારની વાત કરું છું, રાજપૂતોને મિત્ર બનાવતા, મિત્રો બનાવી પછી હરવાળે તો એને દુશ્મન જ સમજતો, આવી કુળ નીતિ હતી. એકવાર ખ્વાજાની દરગાહે દર્શને આવ્યા અકબર, એમાં એમને અંદર નરેશ ભારમલ હોવની પહેલા નમી પીડ્યા આગતા સ્વાગતામાં. હવે તમે જોજો, રાજસ્થાનનું પતન અહીંથી ચાલુ થાય છે. ભારમલ નરેશ જ્યારે અકબરને હોવની પહેલા નમી પીડ્યા, પોતાની કન્યા અકબરની સાથે વળાવી. રાજસ્થાનનો પ્રસંગ આ ઇતિહાસ કાંઈક ગંભીર રીતે અહીંથી વળાંક લે છે. અકબરે ભારમલના પુત્ર ભગવાન દાસને અને પુત્ર માનસિંહને દિલ્હી લઈ જઈને પોતાની સેનાના નાયકો બનાવ્યા અને ખુદ ઉદયસિંહના દીકરા શક્તિસિંહ પોતાના બાપની સાથે અનબનાવ થતા એ પણ અકબરમાં ભેળા થયા. કવિ કે અકબર જો ખરેખર રાજપૂતોના મિત્ર હોત તો મેવાડની ધરતીને એ વંદન કરત, અન્નમ રાખત. પણ અકબરને મેવાડની સ્વતંત્રતા કણાની જેમ ખૂંસતી, આંખમાં કણું ખૂંચે ને એમ એની સ્વતંત્રતા મેવાડની અકબરને ખૂંસતી. વારંવાર અનેકવાર પોતાની સાથે ભેળવવા આ માટે અનેક ખેલ ખેલતો અકબર. આના જ કારણે ઈસવીસન 1567માં એણે મેવાડ ઉપર આક્રમણ કર્યું અને ચિત્તોડના રાજપૂતોને કેટલી બધી તાકાત ને યુદ્ધબળ છે એ બધું તો પહેલા પામી લીધું હતું. પણ એક વખતનો ટાઈમ એવો આવ્યો, સમય સમય બલવાન હાય નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા ઓહી ધનુષ ઓહી બાણ. એક વખત આવે, સમય આવે, માણસ એનો ઈ હોય પણ એનો વખત બદલી જાય. મહારાણા પ્રતાપને જ્યારે મુશ્કેલ ભર્યું બન્યું ત્યારે મેવાડની ધરતીને છેલ્લા પ્રણામ કરીને રાણા પ્રતાપ હાલી ગયા. પોતાની ધનમ ભમકાને છેલ્લા મહારાણા પ્રતાપે પ્રણામ કર્યા, માં આ ધરતીની ધૂળને માં તારો ખોળો ખૂંદીને હું મોટો થયો, આ છેલ્લા વંદન હો. મહારાણા પ્રતાપ પોતાની જન્મ ભમકાને પ્રણામ કરી નીકળી ગયા. હજારો નમન હો, તારો રાણો આજ તારી ધરતીમાંથી વિદાય લે માં, અને જો તારો રાણો જીવતો હશે ને તો પાછો તારા ખોળે રમવા આવશે. છેલ્લા જ વાર છે હે માં. એક દિનો ટાઈમ એવો આવ્યો, રાણા ઉદયસિંહના મૃત્યુ વખતે માનીતી રાણી ધીરબાઈના કહેવા પ્રમાણે ગાદી રાણા પ્રતાપને મળી નહીં અને બીજા કુંવરને રાજતિલક થયું. કારણ કે રાણી ધીરબાઈએ ઉદયસિંહને ભરમાવ્યા હતા, તળાવ્યા હતા. અમુક માણસો પ્રતાપને કહેતા, પ્રતાપજી રાજતિલક તો તમને થવું જોઈએ, તમે ક્યાંથી આવ્યા છો, તમારો બાપ છે ને, તો ભલે ગમે હોય પણ રાજગાદી તો તમને જ મળવી જોઈએ, તમે રાણા ઉદયસિંહના પુત્ર છો. ત્યારે રાણા પ્રતાપ બોલ્યા, તમે શાંતિ રાખો બાપા, ગાદી મને મળવી જોઈએ પણ મારા પિતાજીએ ગાદી જગમલને આપી છે, હવે આ કોઈ દિવસ બની શકે તેમ નથી. રક્ષક થી કચારી માંગ, નહીં ગાદી તો તમને જ મળવી જોઈએ, પ્રતાપસિંહને જ મળવી જોઈએ. પણ એમ કહેવાય છે કે ઈ મેવાડની ધરતી ઈ રાજમહેલ, અને એમાંય કૃષ્ણંદાએ જગમલનું કાંડું પકડી ગાદી ઉપરથી ઉઠાડી દીધા
અને કીધું કે તમે ગાદી ઉપર નહીં બેહી શકો. ગાદી ઉપર પ્રતાપ નો અધિકાર છે અને રાણા પ્રતાપ ને ગાદીએ બેહાડ્યા પછી જગમલ બોલ્યો કે આનું પરિણામ ભોગવવું પડશે, વેરના બીજ રોપાણા. પરિણામ ની વાત જો કરતા હોય તો કે આ લ્યો તલવાર અને બીજી મારી પાસે છે, જેથી ઈચ્છા પડે તેથી રણ મેદાનમાં રાણો પ્રતાપ કે હાલ્યા આવજો. આવી વીર પુરુષોની વાત જોવો. હવે સ્વાર્થમાં વેર, સ્વાર્થમાં ઝેર, સ્વાર્થમાં કેર, કાળા લખાણા. સ્વાર્થ છે ત્યાં લગી હવ હવ ના હગા છે. સ્વાર્થ ખૂટ્યા પછી કોઈ કોઈ ના કોઈ ભાવ ન પૂછે. વાત બની જાઓ. આમ પ્રતાપ ને રાજતિલક થયું. મેવાડની ધરતીની માથે આનંદ ઉત્સવ થયો. નાચવા મળ્યા નર નારી હો, ગાંઠા ભીના સીધી રાણા પ્રતાપ ગાદીએ બેઠા મેવાડની ધરતી માથે. આમ જયારે મેવાડની ગાદી ઉપર જયારે મેવાડનું ગૌરવ આવ્યું, એ વખતે તો બાપા મેવાડની ઘણી વિકટ પરિસ્થિતિ હતી, ભયંકર. ઈ વિકટ પરિસ્થિતિમાંથી રાણા પ્રતાપે બધાને પાર પાડ્યા. ગાદી ઉપર આવ્યા પછી એવું કામ લીધું એને, બધાને બચાવી લીધા. પ્રતાપ હિંમતવાન હતા, પ્રજાપ્રેમી હતા, નીતિવાન હતા. જે પેલા મેવાડની પરિસ્થિતિ હતી ઈ મેવાડે આમ હરિયાળું લીલું હારી કરી દીધી, મારું કહેવાનું, બધાને સુખ કરી દીધા. પ્રતાપ સમજતા હતા કે મેવાડની ધરતી સમર્પણ કરતી આવી છે, યુદ્ધ મેદાનમાં લડતી આવી છે. અધર્મની સામે લડવા માટે કઈક રજપૂતો કેસરી કર્યા છે. રણસિંગા વાગે સુતા ધાગે કાયે ધાગે કામ પડે ધમધમતી ધરતી ફોજું કરતી વિનાશ કરતી આજ મરે મર્દોની હાકે ધ્રુજે ધાકે કાળજ ફાટે કામ પડે મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ પીવે આ મેવાડની ધરતી. રાણા પ્રતાપ અડગ હતા. પ્રતાપ કોઈ દિવસ યુદ્ધ ઈચ્છતા નહીં હો, સુકામ ખાના ખરાબી ખોટી હુકામ બને ત્યાં સુધી યુદ્ધ ઈચ્છે નહીં. અને કદાચ જો યુદ્ધ આવી પડે તો પછી ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે મેં ધર્મને ખાતર યુદ્ધ આવી પડે, ધર્મને ખાતર જો યુદ્ધ આવી પડે તો ઈ યુદ્ધ લડવામાં ધર્મ છે. ભગવાન બોલ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે. પ્રતાપે યુદ્ધને ઘણો ધાકારો આપ્યો, યુદ્ધ ન થાય એ માટે ઘણા પ્રયત્ન કર્યા. છતાંય જો અકબર યુદ્ધ લઈને આવે ને તો પછી લડવા માટે પ્રતાપની પૂરેપૂરી તૈયારી હતી. જો આવી પડે થઈકું ગળાતું નહીં, બોલતા એ વચન પાળતા આ વીર પુરુષો. પ્રતાપની પૂરેપૂરી તૈયારી થઈ અકબર સાથે લડવાની. આ બાજુ અકબર વિચારે કે જો બને તો માનસિંહને કીધું કે તમે જાઓ, પ્રતાપને જઈને પહેલા મનાવો. જો માનસિંહ આપ જાશો તો પ્રતાપ જરૂર માનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો પ્રતાપને સમજાવી દિલ્હી જો તમે લઈ આવો અને જો આવી જાય તો આપણે એનું માનપાનથી સ્વાગત કરશું. જાઓ. માનસિંહ જવાબ આપે છે, આપના આપ ભૂલો છો. મહારાણા પ્રતાપ કોઈ દિવસ દિલ્હીને નમે નહીં. માનસિંહ તમે પ્રયત્ન તો કરો. આમ માનસિંહ ત્યાંથી રવાના થાય રાણા પ્રતાપને મનાવવા માટે જો દિલ્હી આવે. રસ્તામાં દંગલપુરથી નીકળ્યા. દંગલપુર નરેશ ગુરુવર અસાજી, એને કહેવડાવ્યું કે જો તમે મોગલ સેનાનું અધિપત્ય સ્વીકારી લો નહીતર સાજી હું દંગલપુરને ખંડેરમાં ફેરવી નાખીશ.
માનસિંહની આ વાત સાંભળીને રાજપૂત બોલ્યા કે હાટ મોગલોનું એઠું ખાનારા કુતરા, તારી ઈચ્છા પડે ત્યારે વિયો આવજે, અહીંયા તો લોઢાના સેડા છે, આય રાજપૂત છે. નહીં નમી ઈજ યુદ્ધમાં આસનજી ને એના બે દીકરા યુદ્ધમાં કાયમ આવી ગયા. એ પછી આસનજી ડુંગરોમાં જઈને ડેણીકું દીધી હો આ જિંદગી. આસન યુદ્ધ ખેલાડો આવી રીતે કરીને માનસિંહ ત્યાંથી પ્રતાપની પાસે આવે છે મળવા માટે. રાણા પ્રતાપની માનસિંહની મુલાકાત ગોઠવાય છે. માનસિંહ પધાર્યા, મીઠો આવકાર આપ્યો. માનસિંહ પ્રતાપને વાત કરે છે, હે મહારાણા પ્રતાપ, આપ સૂર્યવાન છો, મેવાડનું ગૌરવ છો, જો આપ દિલ્હી પધારો તો દિલ્હી તમારું સ્વાગત કરશે. હું જાણું છું. રાણા પ્રતાપ બહુ મજાનો જવાબ આપે છે, હું જાણું છું, પણ અત્યારે મારી પરિસ્થિતિ બહુ બરાબર નથી, હું મારા સામંતોને સમજાવીને પછી આવીશ. ના પ્રતાપ, વાત માનો, ખરેખર દુઃખી થઈ જાઓ, દિલ્હી આવો તો બહુ હારાવાના થાય, નકલ મોગલ સેનાની સામે તમે ટક્કર નહીં ઝીલી શકો, અને આપ જો આવો તો જરાય પરાધીનપણું નહીં રહે, મારા જેટલું તમને માન મળશે. હા, મારા જેટલું જ અકબર તમને માન આપશે. પધારો. જો મને તમારા જેટલું માન મળે તો પછી મેવાડ પરાધીન બનશે તો એની કોર તમે વળશો ને. સારા રાજસ્થાનમાં અત્યારે મેવાડ એક સ્વતંત્ર છે. બસ માનસિંહ આજ ભારતભરના રાજપૂતોનું ગૌરવ છે, અને માનસિંહજી બોલ્યા, મોગલ સમ્રાટના વિચારો બહુ ઊંચા છે, જો આપ દિલ્હી નહીં આવો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે, પરિણામ ભયંકર આવશે. મહારાણા પ્રતાપ, તમે નહીં સમજો તો મેવાડ ઉપર મોગલ સેના આવશે. તેથી મહારાણા પ્રતાપે બહુ મીઠો ને હળવો જવાબ આપ્યો કે માનસિંહજી, આક્રમણ કરીને અકબર બહુ તો મેવાડની ધરતી મેળવશે ને, રાજપૂતોનો મેળો નહીં મેળવી શકે. રાણા પ્રતાપ માનસિંહને કહે છે કે જાઓ માનસિંહ, મોગલોની ગમે એવી સેના આવે પણ એને નમવા માટે અમે તૈયાર નથી, અમે લડી લેવા માટે તૈયાર છીએ પણ નમશું નહીં. સત્યને ખાતર, નેકને ખાતર, ટેકને ખાતર, મેવાડના ગૌરવને ખાતર, આ ધરતીને ખાતર, અમારી જનેતાને ખાતર, કારણ કે દેવના દીધેલ બાળ સદા, તું તો દેવના કરજે કામ, આફતની આવે આંધીઓ તારે રાખજે હૈયામાં હામ, હાચો એવો વીર તું થાજે, જનેતાના દૂધ નો લાજે હો, હાચો વીર થાજે. રાણા પ્રતાપ બોલ્યા, અમારી સ્વતંત્રતા, અમારો ધર્મ, અમારી અટંકીપણું એને કોઈ નમાવી નહીં શકે. ત્યારે માનસિંહ છેલ્લી વાર રાણા પ્રતાપને એમ કહે છે, પ્રતાપ, કાળઝાળ રઝળપાટ આવશે, ભૂખમરો આવશે. રાણા પ્રતાપ, તમે હજી વિચારી જુઓ, વિચાર કરો. અને તેથી મહારાણા પ્રતાપે એટલું કીધું, છેલ્લી વાર કીધું,
मानसिंह जी सत्यना राह माटे धर्मना राह पर जीवा माटे संकट तो सहन करवा पड़े कोई जातरी चिंता करो मा तमे मानसिंह तारे मानसिंह जी ए कीधु प्रताप जो हवे तमारो विचार बदले तो केवराजो हूं जाऊ त्यारे महाराणा प्रताप बोलिया कि ना मानसिंह जी आप मेवाड़ मा पधार्या छो मेवाड़ मा कांक ध्यान करता जाओ एटले हमणा जमवानु तैयार थई जाय जमवानु तैयार थयो मानसिंह जी जमवा बैठा पण एम कहेवाय छे के जमवानी मालपा राणा प्रताप हाजर न रह्या हारे खावा न बैठा मानसिंह जी जमवा जाय राणा प्रताप हाजर नथी केम हाजर नथी त्यारे प्रताप ना पुत्र अमरसिंहे कीधु के एनी तबियत बराबर नथी एना कारणे मारा पिताजी आवी नहीं सके आ बाजू मानसिंह जी रिसाइन विया गया सीधे अकबर ने बात करी बस बस हवे प्रताप नु बल तोड़वू पड़शे तमे जाओ जो आवुज होय तो हवे युद्ध ना मैदान मा प्रताप ने जीतीने ज आवजो हुकम छूट्यो दिल्लीपति शहनशाह नो अकबर नो युद्ध मा प्रताप ने जीतीने आवजो अकबर मानसिंह ने सैन लईने तैयार करे छे आ बाजू राणा प्रताप पोताना मानसो ने कहे रजपूतों ने कहे भाईओ युद्ध आववानुं छे जंग खेलाशे केसरिया करवा पड़शे त्यारे सामंतो ने राजपूतों ए एक अवाजे कीधु दीधी होय मेवाड़ना हूँ जवान कूड़ा लाग्या छे अमे मरी फीटवा तैयार छे राणा प्रताप अमे तमारी हारे छे एक एक रजपूतो रण मैदान नी माइल पास जजुमशू ने मौत ने वालू करशू प्रताप आ बाजू जय एकलिंग जी महादेव जय एकलिंग जी महादेव एनो जय जय कार थयो प्रताप युद्ध ना मैदान मा आवे छे मानसिंह नी हामा एक बाजू राणा प्रताप અને એક બાજુ અકબરનું સૈન છે એમ કહેવાય કે રજપૂતો 22,000 હતા અને મોગલ સેના 1,00,000ની હતી 1,00,000ની મોગલ સેના અમે 22,000 રાજપૂતોનું શું ગજો પણ કેવા રોડા લાગ્યા એ જવાનોએ જેદી મેવાડની ધરતીની માથે પોતાના એટંકી પણાની અમે કેસરિયા કર્યા રાજપૂતોની સેના નાની ને અકબરની સેના સાગર જેવી દરિયા જેવી હતી હો હમ હમ યુદ્ધ ભંડાણો તલવારોની ઝાકા ઝીક બોલી ઝાટકા ઉડ્યા હો એક બાજુ મોગલ સેનાનો પડાવ માનસિંહજી છે હે રાણા એક હાથમાં ચેતકની લગામ છે અને એક હાથમાં માં ભવાની તલવાર છે વાદજા હાંભળે શત્રુઓની દેશદ્રોહીની તો કેમ બેસી રહે ક્ષત્રિય બેટો જ્યાં દાહ કાળી પડે ગઢહડે દુશ્મનોના નગારા પણ મેવાડમાં જેદી હમ હમી ઝાકાઝીક બોલી તેદી ઈ રણ મેદાનમાં સિંધુડા સુર મળ્યા વાગવા દ્રિબાંગ દ્રિબાંગના ઢોલ મળ્યા વાગવા અને ઈ સમયે જેદી હવારમાં હૃદ નારાયણ ઉગતા તેદી લાલ ચોળ રંગથી ધરતી રંગાઈ ગઈ હોય હેર હેર જેવડા પાણા લોહીમાં તરતા હોય આ ધીંગાણું મહારાણા પ્રતાપનું અકબરનું ઉતાણીની માલપા જેમ ઈંધણા હોમાય ને એમ રાજપૂતો મીડ્યા હોમામાં દુશ્મનો મીડ્યા હોમાવા ઘોરી નાદ ને નગારા મીડ્યા ગડાડવા હો રણ મેદાનની માલપા ઘાયલ રાજપૂતોના મુખમાંથી અવાજ આવતા દુશ્મનોના મુખમાંથી મરણના અવાજ સંભળાતા ધરતીએ લાલ રંગનું ઓઢણું ઓઢી લીધું હતું ભાઈ હો
રજપૂતો તલવાર લઈને રણ મેદાનમાં હળિયું કાઢતા, દુશ્મનોના માથા અને ઠેબે સડાવતા, દુશ્મનોના આંતરડા પગમાં વીંટાતા, હાથીના જ્યાં જ્યાં પગ પડે ને ત્યાં તો માણસના રોટલા ટીપાઈ જતા હો. આ દ્રશ્ય સર્જાઈ ગયા મેવાડની ધરતીની માથે. કવિ તો ત્યાં લગી યુદ્ધનું વર્ણન કરે છે કે મેવાડના રણ મેદાનમાં તેથી શ્રીફળની જેમ માણસોના માથા ધરતા હો. મહારાણા પ્રતાપ નો ચેતક એનો ઘોડો પીઠ ઉપર પ્રતાપ ને લઈને રણ મેદાનમાં રમતું કરતો ભાઈ હો. મહારાણા પ્રતાપ ની તલવાર ચારે કોઈ ઝપટું બોલાવે, ફફડાટી કરે છે. રાણાની તલવાર તેથી બોલતી બરક બરક, અને સારી ભોજમાઈ ગોતી તી તરક 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 તરક. હમ હમી જયારે ઝાકાઝીક ઝાકાઝીક બોલે, પણ મહારાણા પ્રતાપ ની નજર ક્યાં હતી? મને માનસિંહ ક્યાંક મળી જાય આ ધીંગાણામાં. રાણા પ્રતાપ પોતાના સેનાપતિને યુદ્ધમાં કહે છે કે માનસિંહ ક્યાં મને બતાવશો? પણ જયારે હાથીની અંબાડી ઉપર માનસિંહને જોયું, તા તો રાણા પ્રતાપને હૈયામાં હરખમાતો નથી. ભાઈ 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 ભળ્યો હો માનસિંહ, મોકો આવી ગયો, હવે લાગે લાકડું ભાંગવે નહીં તો માણા નહીં. હાથીની અંબાડી ઉપર માનસિંહને જોયો એટલે રાણા પ્રતાપે પોતાના ઘોડાની ચેતકની લગામ ખેંચીને બોલ્યા, હો બાપ ચેતક, બાપ ચેતક, આજ મારી લાજ રાખજે. એકવાર જેના ચરણોની માલપા અમારા બાપ દાદાએ મસ્તકો નમાવ્યા છે, એકલિંગજી મહાદેવ, એને મેં બાપ કીધો છે. બીજો બાપ મારા બાપ રાણા ઉદેશી ને મેં બાપ કીધો છે. આ બે બાપ, અને ત્રીજો બાપ ચેતક હું તને કહું છું. હે બાપ ચેતક, આજ હિન્દવાણુની લાજ તારા હાથમાં છે. હો ચેતક, આજ બેનું દીકરીઓની લાજ તારા હાથમાં છે, મેવાડની ધરતીની શાન તારા હાથમાં છે. એમ કરી મહારાણા પ્રતાપે જ્યાં લગામ ખેંચીને ત્યાં તો બગાડ ધમ કરતો ચેતક ઉડ્યો. પણ જેવો ચેતક ઉડ્યો ને ભાલું ઠોકડ્યું હો, જેવું ભાલું ઠોકડ્યું માનસિંહ નમી ગયો. પાછળ બેઠેલો અંગરક્ષક એને ભાલે વિધી નાખ્યો, પરોવી દીધો, નીકળી ગયો આંતરડાનો માળખો બારો, ઢીલો થઈ ગયો જમીન ઉપર. ઈ ખુનખાર જંગમાં ઈ ધીંગાણાની માલપા જયારે ચેતક ઉડ્યો, પણ હાથીની અંબાડી પાસેથી જયારે એને પગ પાછા લીધા હેઠો પડ્યો, ત્યારે ચેતકના પગમાં જખમ થઈ ગયો. અને એ ચેતક રાણા પ્રતાપનો ઘોડો, મૂંગુ પ્રાણી, એ ચેતક ઉપર રાણા પ્રતાપને કેટલો પ્રેમ હતો. આજ પગે લંગડો લંગડો ઘોર ધીંગાણું છે, પગે ઘવાણો, ચેતક વિચાર કરે. કવિએ એને વાચા આપીશ, મારા માલિકને કેવી જગ્યાએ પોગાડવો, એવી જગ્યાએ પોગાડું મારો માલિક સહી સલામત રહે. ચેતક લંગડો લંગડો પગે હાલે છે, પ્રતાપ સવાર છે, પગમાંથી લોહી હાલ્યા જાય છે. પણ એ મૂંગું પ્રાણી મહારાણા પ્રતાપને ખબર નથી પડવા દેતો હો, એમ પોતાના પગને જાળવી જાળવી ધરતીની માથે માંડે છે. મારા ધણીને આની કાંઈ ખબર ન પડે, કારણ ચેતક વિચારતો, ચેતકમાં વફાદારી હતી કે મારે મારા માલિકને એવી જગ્યાએ પોગાડવો જ્યાં દુશ્મન આવી ન શકે. ઉપડ્યો, રસ્તામાં એક વાંકડો આવ્યો જેને નળ કહી જાળી કહી, વાંકડો આડો આવ્યો એને ઠેકવા જ્યાં ચેતકે છલાંગ મારી, એક છલાંગે ચેતક વોકળો તો ઓળંગી ગયા, સામે પાર તો પોગી ગયા ખાડની. પ્રતાપને જ્યાં સામે પોગાડ્યા
અને હામે કાંઠે જા ચેતક ગયો, પણ ત્યાં તો એ ચેતક ભાંગીને ભૂખો થઈ ગયો, ઢગલો થઈને ધરતી માથે પડ્યો, ચેતક ઢળી પડ્યો. ચેતક ને ઢળી પડેલો જોઈને મહારાણા પ્રતાપ બહુ દુખી થયા. બાપ ચેતક, ચેતક, ચેતકે આમ આંખ ઉઘાડીને મહારાણા પ્રતાપ ની સામે મીટ માંડી, હો હો હો, કેવું બોલ મોંગુ પ્રાણી. એકવાર આંખ માંડીને જોઈ લીધું પછી રાણા પ્રતાપ ને પોતાના હૃદયમાં રાખીને ચેતકે કાયમ ને માટે આંખ બંધ કરી દીધી. હો, જે કોઈ દિવસ કોઈને નિમાની, કોઈ દી જેની આંખમાં આહુણા ન આવે એવા મહારાણા પ્રતાપ ની આંખમાં તે દી બોર બોર જેવડા આહુણા આવ્યા, ધરતી ભીંજાણી. હો, કોઈ દિવસ રોનાર નહીં એવા રાણા પ્રતાપ આજ રોઈ પડ્યા. મેવાડ નો ધણી રાણો પ્રતાપ ચેતક ને માથે હાથ ફેરવતા ફેરવતા ધ્રુસ્કપ મૂકે. અહીંયા પાછળ મોગલ અસવારો આવે છે, પ્રતાપ નો પીછો કરે છે, પણ જે હોકળો ઠેકીને ચેતક હામે પાર ગયો ન્યા આવ્યા, કોઈ પોતાના ઘોડાને ઠેકાવી શક્યા નહીં, હિંમત હાલી નહીં, પાછા વળી ગયા. પણ પ્રતાપ ની પાસે જયારે એનો ભાઈ, પોતાનો ભાઈ શક્તિસિંહ આવ્યા, ત્યાં તો શક્તિસિંહ જ્યાં જોવે ને ભાઈ, ભાઈ ને જોયો, લોહીએ લોહી ને જોયું, ચેતક ના શબ્દ ને જોયું, રાણો પ્રતાપ બોલ્યા, પોતાના ભાઈ શક્તિસિંહ ને કહે છે કે ભાઈ શક્તિસિંહ, બાપ તું અહીંયા, હા મોટા ભાઈ હું. રાણા પ્રતાપ ની આંખું આહુણે ભીંજાણ્યું છે, એને જોઈને કહે છે કે હે મેવાડના અધિપતિ, મેવાડનું ગૌરવ. પણ પ્રતાપ થી કઈ બોલાણું નહીં, ભાઈ બાપ મેવાડ ભાંગી પડ્યું, તું મોગલ સેના તરફથી આવ્યો છો ને, તો લે ઉપાડ તારી તલવાર. અને પ્રતાપ ના કટકા કરી નાખ્યા. શક્તિસિંહ મોગલ સેનામાં ભળેલા હતા એટલે રાણા પ્રતાપ આવું બોલે છે. શક્તિસિંહ કહે છે કે હે મોટા ભાઈ, રોવાનો વખત નથી, ઉઠો, જે થવાનું હતું એ થઈ ગયું, લ્યો હવે હું તમને મારો અશ્વ આપું છું, એના ઉપર ચડીને રવાના થઈ જાઓ, નીકળી જાઓ મોટા ભાઈ, તમે અહીંથી નીકળી જાઓ, આલ્યો આ મારો ઘોડો, આપ એની પર સવાર થાઓ. આવા શબ્દો હગા ભાઈના સાંભળીને રાણો પ્રતાપ બોલ્યા, હો શક્તિ, હવે ચેતક ગયા પછી પ્રતાપને જીવીને હું કરવું છે. મૂંગા પશુ ઉપર પ્રતાપને કેટલો પ્રેમ છે, ચેતકની વફાદારી કેવી છે. હે ભાઈ શક્તિ, તું મને મારી નાખ, જો મને મારી નાખીને તો માનસિંહજી તને મોટું ઇનામ આપશે, દિલ્હીમાં તારું માન વધશે. તેથી પોતાનો ભાઈ શક્તિસિંહ પ્રતાપને સમજાવે છે કે મોટા ભાઈ તમે જીદ કરો, માં જે થવાનું હતું એ થયું, પણ રાજસ્થાનનું મેવાડનું તમે ગૌરવ, ઉઠો ભાઈ, તમારાથી રિસાઈને હું હાલ્યો ગયો તો ને, મને પાપીને ક્ષમા કરો, મને માફ કરો મોટા ભાઈ. આટલું સાંભળતા તો બે ભાઈ ભેટી પડ્યા. શક્તિસિંહ ભાઈ પ્રતાપને કહે છે, ભાઈ યુદ્ધને ચાલુ રાખજો, કોઈ દી નમસોમાં મોગલોનું એઠું અમે ખાધું, પણ તમે કોઈ દી ખાવા આવશો માં, મોટા ભાઈ પાપના દરવાજે અમે જઈને ઉભા, પણ તમે આવતા નહીં, લ્યો મારો અશ્વ. એના ઉપર ચડી હાલતા થાવ, હાલતા થાવ, હાલતા થાવ ભાઈ. અને તે દી રાણા પ્રતાપ બોલ્યા, શક્તિસિંહ ચેતકના મર્યા પછી, ચેતકના અવસાન પછી પ્રતાપ હવે કોઈ અશ્વ ઉપર સવારી નહીં કરે. આ મહારાણા પ્રતાપ, એ ચેતકના મૃત્યુ પ્રતાપને હલાવી નાખ્યા. પછી તો રણમેદાનની ઘણી વાતો છે રાણા પ્રતાપની.
राणा प्रताप ना युद्ध नो इतिहास बहु मोटो छे। घणा बनावो छे पण जे डुंगरा मां प्रताप रहता पछी तो आर्थिक भीम आवी गया हो राणा प्रताप भोगवू पड्यो वेळा पड़ी પોતાની સેનાને હું ખવરાવું। ભગવાન એકલિંગજી મહાદેવનું સ્મરણ કરતા એનું નામ લેતા હવે હું કરું, હે મહાદેવ દેવાધિદેવ ડુંગરોમાં ભટકે છે। અરવલ્લી થી આટકી શાહની સામે થયો આ ચિત્તોડગઢથી છૂટતા પછી તેથી રાણો રઝળતો થઈ ગયો। આવી વિકટ પરિસ્થિતિમાં મુકાણ એમાં ખબર પડી કે આપને ભામાશા મળવા આવે છે, આપને મેવાડ મળવા આવે છે। આવું સાંભળીને પ્રતાપના હૃદયમાં એક આનંદનો ઉછાળો આવ્યો। જરા કહો, ભામાશા હાલ્યા આવે છે? અમે ડગલા માનતા માનતા રાણા પ્રતાપ ભામાશાને મળીને એટલું કહી શકે, બાપ ભામાશા તમને ખૂબ તકલીફ આપી। બાપ, અરે મહારાણા અમને તકલીફ કે તમને તકલીફ, તમે ભોગવો કે અમે, અમારે તો ટાણે ટાણે બે ટંકનું જમવાનું મળે છે ને મહારાણા તમારે તો એક ટંક જમવા માટે અત્યારે ફાંફા મારવા પડે। મહારાણા તકલીફ તો તમે ભોગવો છો, મેવાડના ધણી મહારાણા પ્રતાપ ત્યારે બોલ્યા, તકલીફ આપણે કોના માટે ભોગવીએ છીએ બાપ? મેવાડ માટે? બસ તો માની માટે દીકરો તકલીફ ભોગવે એ કઈ તકલીફ ન કહેવાય। માની માટે તો દીકરાએ મરી પીટવું જોઈએ, મેવાડની ધરતી એ આપણી માં છે, આપણી જનેતા છે। ત્યારે ભામાશા બોલ્યા, રાજપૂતો તમે મેદાનમાં મેવાડની આબરૂ રાખી એના ખાતર માથા આપ્યા, હું તો વણિક છું, હું શું આપી શકું, પણ ધન લઈને આવ્યો છું। લ્યો આ હાંડિયાની ઉપર ધન છે, ઉતારી લ્યો। ઝવેરાતથી હાંડિયો આખો ભરેલો। પ્રતાપ બોલ્યા, કોનું ધન? મેવાડની ધરતીનું ધન છે, મારું નથી। ભામાશા કહે છે કે મહારાણા હું તો માત્ર નિમિત્ત બન્યો છું। કેટલું ધન લાવ્યા છો ભામાશા? પ્રતાપ, મારે તમને આપવાનું હોય ને એની ગણતરી ન કરવાની હોય, પણ એક ખબર છે કે તમારા સૈનિકો 12 વર્ષ સુધી યુદ્ધ કરી શકે ત્યાં સુધી ન ખૂટે એટલું ધન લઈને આવ્યો છું। મહારાણાની આંખમાંથી દળ 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 આહું પડી, આ ધન્ય છે તમને ભામાશા। ભામાશા તમને મેવાડ હવે કોઈ દી નહીં ભૂલે, આપ વણિક છો, પણ મેવાડની ધરતીની શાન માટે તમે તૈયાર છો? રાણાજી, મેવાડમાં જન્મીને હું વણિક ધન્ય બન્યો છું? ના ના ભામાશા, તમારો જન્મ થયો ને મેવાડની ધરતી ધન્ય બની છે, મેવાડનો ઇતિહાસ અદ્ભુત છે। સંકટના સમયે ભામાશાએ ધનના ઢગલા કરી દીધા, પછી તો એક પછી એક યુદ્ધ મળ્યા આવવા મહારાણા પ્રતાપ નમે નહીં, સામનો મળ્યા કરવા। મુઠ્ઠીભર સૈનિકો છે પોતાની પાસે, રાજપૂતો થોડા, સામે મોગલ સેના, અકબરની સેના, એની સામે યુદ્ધના નગારા વાગે, એમાં પ્રતાપનું પહાડોની માલપા જીવવું ને ભગવાન એકલિંગજી મહાદેવનું સ્મરણ કરવું એ તો પ્રતાપ કરી શકે, બીજાના ભાર નહીં। છતાંય કોઈને નમવું નહીં, યુદ્ધ ચાલુ રાખ્યું।
युद्ध माथी नासी जवाई नहीं, पाछी पानी कराई नहीं, बोलू चुकाई नहीं। पर्वत नी मालिपा क्यारे युद्ध आवी पड़े एनी पासी काई खबर पड़े नहीं। एक प्रसंग महाराणा प्रताप नो एवो बने छे, पोताना दीकरा ए मोगल जे सेना हती एमा एक वार छापो मार्यो। मोगल सेना एना एम कहेवाय छे सैनिक नी स्त्री ने लईने अमरसिंह आव्या। प्रताप ने खबर पड़ी, પોતાના દીકરાને તીધી પ્રતાપે કીધું, બેટા આ કોણ છે? બેગમ છે? ના 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 બેટા, આપણે તો મર્દોની સામે યુદ્ધ કરવાના હોય, સ્ત્રીની સામે નહીં, એ તો આપણી દીકરી છે, આપણી બેન છે, નારીની તો ઇજ્જત કરાય અમરસિંહ, જગતની માલપા આપણી વાતો થાય બેટા। जो आऊ करीश ने तो काल हवारे सिसोदिया कुल ने डाग पड़से। शू मेवाड़ नी पवित्रता, राणा नी पवित्रता, दुश्मन नी स्त्री, बहन करीन बोलावे, दीकरी करीन बोलावे, जाओ मुकियाओ एमने एमना पड़ावे सही सलामत पाछा। बेगम ने पूरेपूरी इज्जत साथे महाराणा ए मोकली दीदा। बेगम ने कीधु, बेटा दीकरी अमने क्षमा करजे। बेगम ने आंख में हरखना आहुण आया, वाह प्रताप, बे हाथे मीठड़ा लीधा, खमकारा दीधा राणा प्रताप ने। हो राणा प्रताप सत्य ने माते लेजा, બેન દીકરીની ઇજ્જત માટે લડ્યા, અધર્મીઓને સામે નહીં નમવા ખાતર લડતા, પોતાની બેન દીકરી દિલ્હીના દીવાનખાનામાં ન જાય એ માટે લડતા, અને સામે અકબરનો પક્ષ એની નીતિ મુકાવવા માટે લડતો, ધર્મને મુકાવવા માટે લડતો, કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટવા માટે લડતો, તમે સત્યને માટે લડો છો, ધર્મ રહેશે તો રહેશે, ધરા હે પ્રતાપ। આવું જયારે રહીમ ખાન ખાન અકબરની કચેરીમાં બોલ્યા, હવને એમ છું કે હવે આનો ઉપાય શું થાય, કાંઈ અકબર કહેશે ખાન ખાનને? ના, કાંઈ ન કીધું। એક વખત પ્રતાપના જીવનમાં એવો સૂરજ ઉગ્યો, પોતે શિકારે ચડ્યા, બધી બાજુની મુસીબત છે, શિકારે ચડતા ધનુષની ફણસ જાણે ખેહી, ઇતિહાસ લખે છે ફણસ ખેંચતાની હારે પ્રતાપના પેટમાં હાતેડાની મેલપા તકલીફ થઈ, ઉમળકો આવ્યો, ઘોડા પરથી હેઠા પડ્યા, અપાર વેદના થઈ, અપાર પીડા ભોગવતા ભોગવતા ઈ રાણો પ્રતાપ, મહારાણા પ્રતાપ મેવાડનું ગૌરવ ઈસવીસન 1597 ના જાન્યુઆરી માસની મહાપુરુષે કાયમને માટે વિદાય લીધી। પ્રતાપનું અવસાન થયું પછી આખું સામંત રોયું, તેથી આખું મેવાડ રોયું, આખું રાજસ્થાન રોયું, ગામે ગામના મેવાડની ધરતીના તેથી માણસો રાતે આહુણે રોયા હો। પ્રતાપના અવસાનથી શહેનશાહ અકબર હલી ગયા, અકબર પ્રતાપના મરણના સમાચાર સાંભળી સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા। હિન્દુસ્તાનના શહેનશાહને જેણે રડાવી દીધા, તેથી ચારણ કવિ દુર્સાજી આઝાએ એને અંજલિ આપી અકબરના દરબારમાં। હો પ્રતાપ, તું અકબરને નમ્યો નહીં, તું નવરોજ બજારમાં ગયો નહીં, તે બેન દીકરીને જનાનખાનામાં આવવા દીધીની, બાપ ધન છે તને, રંધ છે તને, રાજસ્થાનની મેવાડની આબરૂ રાખી પ્રતાપ, આટલી અંજલિ દુર્સાજીએ જ્યારે આપી ત્યારે કોકને એમ થયું કે હમણાં અકબર આને કાંઈક સજા કરશે, પણ નહીં, અકબરે પછી દુર્સાજીને ભેટ સોગાદ આપ્યા, વાહ દુર્સાજી, તમે હાચી અંજલિ રાણા પ્રતાપને આપી, આ રાણા પ્રતાપ, આ મહારાણા પ્રતાપ, આ મેવાડનું ગૌરવ, લાખો વંદન હો મેવાડની ધરતીને આવા મહાપુરુષ મહારાણા પ્રતાપ।